ગાંધીજીએ ક્યાંક એક સુંદર વાત કરી છે. ગાંધીજી કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આપણે જે મંત્ર અત્યારે સાંભળ્યો એ ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર છે. ઉપનિષદના ઋષિ કહે છે કે આ જગત અસ્તિત્વનો ઉત્સવ છે અને એ ઉત્સવ માણવાની કળા ત્યાગીને ભોગવવામાં રહેલી છે. માણસે એક વસ્તુથી બચવાનું છે, એ છે ગીધ વૃત્તિ. આ મંત્રમાં બે શબ્દો સમજવા જેવા છે. એક છે ગીધ વૃત્તિ, અથવા સંસ્કૃતમાં કહીએ તો ગૃદ્ર વૃત્તિ. બીજી છે ઈશાવાસ્ય વૃત્તિ. આ ગીધ વૃત્તિ એ માત્ર પોતાને માટે કોઈકનું પડાવી લઈને પણ પોતાનું ભલું કરવાની રીત છે. એને આપણે અંગ્રેજીમાં કહી શકીએ કલ્ચર ઓફ ધી વલ્ચર. તો રવિશંકર મહારાજ કહેતા કે જ્યારે ગીધ પોતાના શિકાર ઉપર, કોઈ ભેંસ મરી ગયેલી હોય અને એના પેટમાં ચાંચ મારીને
માઉસ ચૂંથવાનો પ્રયત્ન કરે ત્યારે પાંખ પોળી કરીને ફેલાવે, જેથી તે વખતે બીજું કોઈ ગીધ એને વચ્ચે ખાવામાં કંઈ લઈ ન જાય. એટલા માટે તો આ જે લોભવૃત્તિ છે એને માટે ઈશાવાસીઓ પરિષદમાં શબ્દ વપરાયો ગીધવૃત્તિ. તો આ અસ્તિત્વનો ઉત્સવ છે એ ત્યાગીને ભોગવવાની કળા છે. માણસે ભોગવવાનું છે પણ ત્યાગપૂર્વક બીજાનો ખ્યાલ રાખીને ભોગવવાનું છે. અને ઋષિ કહે છે કે આ જગતમાં કણ કણમાં અત્ર તત્ર સર્વત્ર ઈશનો આવાસ છે, ઈશનો નિવાસ છે. અને તેથી આ અસ્તિત્વનો જે ઉત્સવ છે એ ઉત્સવમાં ઈશ્વર પણ જોડાય છે. અને આ મંત્ર માટે ગાંધીજીએ એવું કહ્યું છે કે હિન્દુ ધર્મનું બધું જ જ્ઞાન ભૂલાઈ જાય, બધા શાસ્ત્રો નાશ પામે, પણ જો મારા હાથમાં આ એક મંત્ર આવી જાય તો હિન્દુ ધર્મને ઊની આંચ પણ નહીં આવે. એવો અગત્યનો મંત્ર આપણે સાંભળ્યો. આગળ પ્રાર્થના ચાલે છે. આત્માનો ખોરાક પ્રાર્થના. ધ્યાનમાં અવસ્થિત, ધ્યાનમાં સ્થિર ચિત્ત હોય એવા યોગીઓ જેનું ચિત્ત સ્થિર છે, જેમની બુદ્ધિ સ્થિર છે, એવા યોગીઓ જેની સ્તુતિ કરે છે. ધ્યાનમાં અવસ્થિત એ પરમેશ્વર, એ પરમેશ્વર આપણો ધ્યાનગમ્ય પરમેશ્વર છે. આ પરમેશ્વર કેવો? તો ત્યાર પછીનું શ્લોક આવે છે, તમેવ માતા ચ પિતા ત્વમેવ, તમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આ પ્રભુના અનેક સ્વરૂપો છે. પ્રભુ માતા સ્વરૂપ પણ છે. યશોદા અને કૃષ્ણની વાત કરીએ તો ત્યાં યશોદા માતૃ સ્વરૂપે ઈશ્વર છે. એ જ રીતે પિતાનું સ્વરૂપ લઈએ તો પિતા તરીકે ઈશ્વરની સ્તુતિ હંમેશા થઈ છે. પુંડલિક પિતાની સેવા કરતો હતો, પાંડુરંગ આવ્યા તો પણ એને પાંડુરંગને ઈંટ બેસવા માટે આપી. પિતૃ સ્વરૂપે પણ ઈશ્વર જાણીતો છે. પ્રભુ બંધુ સ્વરૂપ છે એનો ખ્યાલ આપણને લક્ષ્મણના જીવનમાંથી આવે છે. લક્ષ્મણે રામને જે સેવા કરી એ બંધુ સ્વરૂપ ઈશ્વરની સેવા હતી. ઈશ્વરનું જે સખા સ્વરૂપ છે એ સ્વરૂપ આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થયું. અર્જુન કૃષ્ણને સખા સ્વરૂપે પામે છે. તો ઈશ્વરનું બંધુ સ્વરૂપ, ઈશ્વરનું પિતા સ્વરૂપ, માતા સ્વરૂપ, સખા સ્વરૂપ, ઈશ્વરના અનેક સ્વરૂપો છે. અને ત્યાર પછી આવે છે નાનાલાલ. નાનાલાલ આપણને કહે છે, અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પંક્તિઓ નહીં સાંભળી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે. છેક નાનપણથી આ પંક્તિઓ સાંભળવા મળે છે. અહીંયા મને વિવેકાનંદનું સ્મરણ થાય છે. વિવેકાનંદે કહ્યું કે માણસ અસત્યમાંથી સત્ય તરફ જાય છે એવું નથી. બહુ મૌલિક વાત વિવેકાનંદે કરી છે. અસત્યમાંથી સત્ય તરફ જતો નથી, નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉપલી કક્ષાના, ઊંચી કક્ષાના સત્ય તરફ માણસ ગતિ કરતો હોય છે. તો અસત્યમાંથી સત્ય તરફ, અંધારામાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ. આ મૃત્યુ એ પણ અમૃતનો ઉત્સવ છે. અમૃત એટલે ભક્તિ. નારદે ભક્તિની વ્યાખ્યા કરી, અમૃત સ્વરૂપાચ. ભક્તિ પ્રેમ સ્વરૂપ છે, ભક્તિ અમૃત સ્વરૂપ છે. એટલે નારદે કહ્યું ભક્તિની વ્યાખ્યા શું, તો કહ્યું પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપાચ. તો આ નારદની ભક્તિની વ્યાખ્યા છે. તો ભક્તિનું અમૃત એ જ સાચું અમૃત છે. અને આજે આપણે આ પ્રાર્થનામાં ભક્તિનું અમૃત પ્રાપ્ત કરવા માગીએ છીએ કે જેથી મૃત્યુ ગૌણ બની જાય, મૃત્યુ સહ્ય બની જાય અને અમૃતની દિશા પ્રાપ્ત થાય. તો આ જે પ્રાર્થના છે એ પ્રાર્થનામાં અમૃતનો ઉત્સવ, અમરતાનો ઉત્સવ. શરીર નશ્વર છે પણ આત્મા અમર છે. એ આત્મા અમૃત સ્વરૂપ છે. એ અમૃત સ્વરૂપ આત્માની ભાળ આપણને મળે એટલા માટે પ્રાર્થના કરવી પડે છે. અને પ્રાર્થના
ફરીથી કહીએ તો ગાંધીજીએ કહ્યું તેમ આત્માનો ખોરાક છે. પ્રજ્ઞ જાણવો કેમ કેશવ બોલે રહે ફરે કેમ મુનિ જે સ્થિર બુદ્ધિનો. શ્રી ભગવાન બોલ્યા, મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે, રહે સંતુષ્ટ આત્માથી તે સ્થિત પ્રજ્ઞ જાણવો. દુઃખે ઉદ્વેગના ચિત્તે સુખોની ઝંખ ના ગઈ, ગયા રાગ ભય ક્રોધ મુનિ તે સ્થિર બુદ્ધિનો. આસક્ત નહીં જે ક્યાંય મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. કાચ બો જેમ અંગોને તેમ જે વિષયો થકી, સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં, રસ રહી જતો એમાં તે ટળે પેખતા પરમ. પ્રયત્નમાં રહે તો એ શાણાએ નર ના હરે, મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી, યોગથી એ વશે રાખી રહેવું મત્પરાયણ. ઇન્દ્રિયો સંયમે જેની તેની પ્રજ્ઞા થઈ સ્થિર. વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિલોપે બુદ્ધિનાશ વિનાશે વિનાશ છે. રાગને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયો વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે તે પામે છે પ્રસન્નતા. પામ્યો પ્રસન્નતા એના દુઃખો સૌ નાશ પામતા, પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને. ઇન્દ્રિયો વિષયે દોડે તે પૂઠે જે વહે મન, દેહીની એ હરે બુદ્ધિ જેમ વાનાવને જળ,
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી ઇન્દ્રિયો નિગ્રહે રાખી તેની પ્રજ્ઞા થઈ સ્થિર નિશાજે સર્વભૂતોની તેમાં જાગ્રત સંયમી જેમાં જાગે બધા ભૂતો તે જ્ઞાની મુનિની નિશા સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ સમુદ્ર માનીર બધા પ્રવેશે જેમાં પ્રવેશે સહુ કામ તેમ તે શાંતિ પામે નહીં કામ કામી છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ અહંતા મમતા મૂકી તે પામે શાંતિ ભારત આ છે બ્રહ્મ દશા એને પામ્યે ના મોહમાં પડે અંતકાળે તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે ભગવદ્ ગીતા કૃષ્ણના સ્વમુખેથી અર્જુનને થયેલો ઉપદેશ જરા વિચારવા જેવું છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું ગીતાના અધ્યાય 18 અધ્યાય પાંડવોની સેના 18 અક્ષૌહિણી સેના ગીતામાં જે શ્રેષ્ઠ શ્લોકો છે સ્થિતપ્રજ્ઞના તે શ્લોકોની સંખ્યા પણ 18 એ શ્લોકો આજે આપણે પ્રાર્થનામાં બોલ્યા અને ગીતાનું જે શ્રેષ્ઠ તત્વ છે એ 18 શ્લોકોમાં ઝીલાયો છે આ શ્લોકોમાં સમગ્ર ગીતાનો સાર આવી જાય છે અને હિન્દુસ્તાનનો કોઈ આશ્રમ એવો નહીં હોય કે જેમાં આ શ્લોકો રોજની પ્રાર્થનામાં બોલાતા ન હોય આ જે શ્લોકો છે એમાં સ્થિતપ્રજ્ઞની દશાનું વર્ણન છે અને કૃષ્ણ એ ગીતામાં જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ આ ત્રણને છૂટા પાડીને એટલી વ્યવસ્થિત રીતે આપણને સમજાવે છે કે આવું માત્ર કૃષ્ણ જ કરી શકે ઉપનિષદમાં અને વેદમાં કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જ્ઞાનયોગ કર્મયોગ ભક્તિયોગ આટલી સરસ રીતે છૂટા પાડીને સમજાવવામાં આવ્યા નથી તો આ જીવનના જે 3 અભિગમો છે એ 3 અભિગમો ગીતામાં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યા છે કૃષ્ણની ખૂબી સમજી લઈએ જ્ઞાનની કક્ષાએ કૃષ્ણ યોગેશ્વર છે કર્મયોગની કક્ષાએ કૃષ્ણ રાજેશ્વર છે ભક્તિયોગની કક્ષાએ કૃષ્ણ રસેશ્વર છે આ રસેશ્વર કૃષ્ણ જ રાસલીલા કરી શકે આ રાસલીલા શું છે રાસલીલા એ વાસ્તવમાં રસલીલા છે તો જ્યાં રસ છે ત્યાં ભક્તિ છે અને ભક્તિ છે ત્યાં કૃષ્ણ છે કૃષ્ણે જ્ઞાનીઓને વચન નથી આપ્યું કર્મયોગીઓને પણ વચન નથી આપ્યું માત્ર ભક્તોને વચન આપ્યું છે માત્ર ભક્તોને વચન આપ્યું નમે ભક્તઃ પ્રણશ્યતિ તો કૃષ્ણને ભક્તો પ્રત્યે ભારે પક્ષપાત છે તો જે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો આપણે બોલ્યા એ લક્ષણોમાં એક વાત ભૂલવા જેવી નથી કૃષ્ણને એવું થયું હશે કે હું જો સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં અનાસક્તિ મોહમુક્તિ બધી ગંભીર વાતો કરીશ તો મારો કોઈ ભક્ત શુષ્ક બની જશે સુગાળવો બની જશે એટલે એમણે કહ્યું કે પ્રસાદ પ્રસન્નતા વગર બીજું કંઈ વળે નથી તો સ્થિતપ્રજ્ઞ હોય તે ગંભીર ગુવડ ગંભીર મોં લઈને ફર્યા કરે તો કૃષ્ણને મંજૂર નથી
કૃષ્ણ એવો યોગી જન કહે છે, એવો ભક્ત જન કહે છે કે જેના મોં પર સતત પ્રસન્નતા હોય. આ પ્રસન્નતા ક્યાંથી આવી? આ પ્રસન્નતા એ માણસની ભીતર જન્મતી અવસ્થા છે. જે માણસ દુઃખી હોય તે ચહેરો પ્રસન્ન રાખે તો એ પકડાઈ જાય છે. એટલે આ પ્રસન્નતા ને માટે કૃષ્ણ શબ્દ વાપરે છે, પ્રસાદ. તો જે દેશમાં કૃષ્ણ થઈ ગયા એ દેશમાં આજે સ્મિતનો દુકાળ કેમ? આ સ્મિતનો દુકાળ એમ બતાવે છે કે આપણે કૃષ્ણને સમજવામાં ગોથું ખાઈ ગયા છે. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો 18 શ્લોકોમાં વર્ણવેલા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વાંચ્યા પછી પણ એક વસ્તુ નથી ભૂલવાની કે પ્રસન્નતા એ જ જીવનનો સાર છે. અને માણસને ઓળખવો હોય તો એના સ્મિત પરથી ઓળખી શકાય. જે સાધુ પોતાનું સ્મિત ગુમાવી બેસે છે તે સાધુતા ગુમાવી બેસે છે. જે સાધુના ચહેરા પર સ્મિત નથી એને સાધુ કહેવાનું ફરજિયાત નથી. એક જ વાત છેલ્લી છે, કૃષ્ણ છેલ્લે એટલી કાવ્યમય ઉપમાઓ આપે છે અને કહે છે, સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં નીર બધા પ્રવેશે, જેમાં પ્રવેશે સહુકામ તેમ તે શાંતિ પામે નહીં કામ કામી. છેલ્લી અવસ્થામાં માણસની બધી કામનાઓ અને વાસનાઓ એવી દૂર થઈ જાય. તો કેવી રીતે દૂર થઈ જાય? કૃષ્ણ ઉપમા આપે છે કે સમુદ્રમાં નદી વિલીન થાય ત્યાર પછી નદી નદી મટી જાય છે. આ નદીનું જે વિલોપન છે, નદીનું જે સમર્પણ છે, નદી નદી રહેતી નથી, સમુદ્રમય બની જાય છે. તેવી જ રીતે આપણે પણ છેલ્લી ક્ષણે પરમાત્મામય બનવાનું છે અને આપણે આપણો અહંકાર ઓગાળી નાખવાનો છે. આ જે સમર્પણનું કાવ્ય છે એ કાવ્ય આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં કૃષ્ણ દ્વારા પ્રગટ થયું છે. ચાલો આપણે એને સમજીએ. તેજસ્વી પ્રાણવાન હજો સદા જીવન આપણું, ન કદાપી થજો ભિન્ન વિદ્વેષે મન આપણું. જે અંતરે કરી પ્રવેશ સુતેલ મારી, જીવન કરે નિજ ભર્ગ પ્રેરી, જે રોમ રોમ મહિ પ્રાણ પુરે પ્રતાપી, તે શક્તિનાથ પુરુષોત્તમ ને પ્રણામ, તે શક્તિનાથ પુરુષોત્તમ ને પ્રણામ. Thank you.
पुरुषोत्तम गुरु तू सिद्ध बुद्ध तू संत विनायक सविता पावक तू सविता पावक तू ब्रह्म मस्त तू यह शक्ति तू વીસમી સદીના ભારતના ઋષિ વિનોબાએ બધા જ ધર્મોના માણસો શાંતિપૂર્વક જેનું ગાન કરી શકે એવી એક પ્રાર્થના રચી. એ પ્રાર્થના ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. આ પ્રાર્થનામાં દુનિયાના બધા ધર્મો નો સાર આવી જાય છે અને દુનિયાના બધા ધર્મો પ્રત્યે આદર વ્યક્ત થાય છે. ભારતના ગામે ગામ ગવાતી આ સર્વધર્મ પ્રાર્થના અત્યંત અર્થપૂર્ણ છે. એમાં પ્રભુને સૂર્ય સ્વરૂપે ભજવાની પણ વાત થઈ છે. આ સર્વધર્મ પ્રાર્થના સાંભળ્યા પછી મારા મનમાં એક મંત્ર ઉદ્ભવ્યો. એ મંત્ર પણ એવો છે કે જે બધા ધર્મના લોકો બોલી શકે. એ મંત્ર આ પ્રમાણે છે. વૃક્ષમ શરણમ ગચ્છામિ, વૃક્ષમ શરણમ ગચ્છામિ, સૂર્યમ શરણમ ગચ્છામિ, સૂર્યમ શરણમ ગચ્છામિ, સત્યમ શરણમ ગચ્છામિ, સત્યમ શરણમ ગચ્છામિ. આ પ્રભુ વિશ્વ સ્વરૂપ છે અને વિવિધ ધર્મોમાં એ ભલે જુદા જુદા સ્વરૂપેનો મહિમા થયો હોય તો પણ આખરે ઈશ્વર એક જ છે. એટલે આપણા વેદના ઋષિએ કહ્યું, એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત એક જ છે, સત્ય એક જ છે, પણ દયા માણસો એને જુદી જુદી રીતે પ્રગટ કરે છે. તો આ એક જ ઈશ્વર છે. ભારતના લોકોને ઈશ્વરના ત્રણ સ્વરૂપો બહુ વાલા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ખ્રિસ્તી ધર્મમાં પણ ટ્રિનિટીનું મહત્વ છે. તો આ બ્રહ્મા એટલે આ જગતમાં, આ વિશ્વમાં, આ સૃષ્ટિમાં જે સર્જનના બધા પરિબળો છે, ધી ફોર્સિસ ઓફ ક્રિએશન, એનું જે પ્રતીક છે તે બ્રહ્મા છે. ધી સિમ્બલ ઓફ ક્રિએશન ઇઝ બ્રહ્મા. બીજું છે વિષ્ણુ. આ જગત રચાઈ જાય પછી એને મેન્ટેન કરવાનું હોય છે, એ ટકી રહેવું જોઈએ. સો ધી ફોર્સિસ ઓફ મેન્ટેનન્સ, એ ફોર્સિસ ઓફ મેન્ટેનન્સનો સંકેત છે વિષ્ણુ. અને વિષ્ણુની પૂજા કરવાની રીત છે યજ્ઞ. યજ્ઞ એ વિષ્ણુ સ્વરૂપ છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહ્યું, યજ્ઞો વૈ વિષ્ણુ. આ યજ્ઞ શું છે? મેન્ટેનન્સ ઇઝ યજ્ઞ.
આપણે ઉજાણીએ જઈએ છીએ નદી કિનારે અને ત્યાં કોકોકોલાના અને પેપ્સીકોલાના ડબલા નાખીએ છીએ, પણ જ્યારે ઉજાણી પૂરી થાય ત્યારે બધો જ કચરો સાફ કરીને આપણે કચરાપેટીમાં ન પધરાવીએ તો વી હેવ ડિસરિસ્પેક્ટેડ વિષ્ણુ. કારણ કે આ વિષ્ણુ, એનું મેન્ટેનન્સ, આ જગત ટકી રહે, એની સ્વચ્છતા ટકી રહે, એની શુદ્ધતા ટકી રહે, એનું વાતાવરણ પર્યાવરણ ટકી રહે તો જ ટકી શકે. તો એ આપણી ફરજ છે, એ ફરજનું નામ છે યજ્ઞ. અને ત્રીજું છે વિસર્જનનું સ્વરૂપ મહેશ. આખરે તો બધી જ વસ્તુ વિસર્જિત થવી જોઈએ. ભારતમાં એક બહુ મધુર રિવાજ છે, ગણપતિ ચોથને દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને બરાબર 10 દિવસ પછી આનંદ ચૌદશને દિવસે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. તો જ્યાં સર્જન છે ત્યાં વિસર્જન છે. ભારત સિવાય ક્યાંય આવો રિવાજ જોયો છે તમે કે ગણપતિની સ્થાપના કરવામાં આવે, એ મૂર્તિને વિસર્જિત કરવામાં આવે? એ આનંદ ચૌદશને માટે સંસ્કૃતમાં શબ્દ છે અનંત ચતુર્દશી. તો જે અનંત છે એમાં જ વિસર્જન થઈ શકે. જે અનંત હોય તે જ આનંદ હોય. જ્યાં અનંતતા નથી ત્યાં આનંદ નથી. તો આ જે સર્વધર્મની પ્રાર્થના છે એનું શબ્દે શબ્દ મધુર છે. એમાં વિનોબાજીએ જગતના બધા ધર્મ પ્રવર્તકો, ઈશુથી માંડીને બુદ્ધ સુધીના, એ બધાને યાદ કર્યા છે અને એક એવી પ્રાર્થના આપણને આપી છે કે જે પ્રાર્થના ગાતી વખતે આપણને કેવળ ઈશ્વરનું વિશ્વ સ્વરૂપ, ઈશ્વરનું પૃથ્વી સ્વરૂપ, ઈશ્વરનું સૂર્ય સ્વરૂપ અને ઈશ્વરનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ આપણા મનમાં છતું થાય. આ એક ભવ્ય પ્રાર્થના છે અને બધા જ ધર્મના લોકો એને આનંદપૂર્વક, પ્રાર્થનાપૂર્વક, પવિત્રતાપૂર્વક ગાઈ શકે છે. સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ દ્યૌઃ શાંતિ અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામ શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધરતી પરથી એક જપાટે ઊંચે ઉડી જાશું રે, ઊંચે ઊંચે ઉડી જાશું રે. ભજન નામની પાખો પહેરી પરમેશ્વરને ગાશું રે. ઓ
રંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ રે સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ રે પ્રથમ લાગે તીખો ને કડવો પછી આંબા કેરી શાખ રે અરે સત્સંગનો રસ ચાખ સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ રે પ્રથમ લાગે કાયાનો ગર્વ નકી જે હરે કાયાનો ગર્વ નકી જે અંત થવાની છે ખા હસ્તી ને ગોળા માલ ખજાના હસ્તી ને ઘોડા માલ ખજાના કાઈ નયા બેસા પ્રાણી તું તો સત્સંગ નો રસ સત્સંગથી બે ગડી મારે મુક્તિ સત્સંગથી બે ગડી મારે મુક્તિ વેદ પૂરે છે સત્સંગ નો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગ
તમારા શરણમાં હે મારા ગુરુએ કહ્યું છે કરણમાં હો શમળિયાજી સુખ નથી
સુખ નથી. Thank you.
Yeah.
बरे